वीकर आँख कान वरसाद भींजवे, हालक डोलक भान सान वरसाद भींजवे, नहीं छालक नहीं छाटा रे वरसाद भींजवे, दरिया उभा फाट्या रे वरसाद भींजवे। फ्रेंड्स, वरसाद नी सीजन मा नाना थी लईने मोटा सौ कोई ना मन उमंग थी लहराई उठे छे, अने एमा पण खाणी पीणी ना शौखीनो माटे तो आ सीजन मोस्ट फेवरेट होय छे, कारण के आज सीजन मा सौथी वधारे मसालेदार अने चटाकेदार वानगीओनो स्वाद माणवा मळतो होय छे। अने एवी ज एक वानगी एटले के आ पकोड़ा मारा हाथ मा छे। लीनाबेन, आ पकोड़ा तो बहुत सरस छे खरेखर। फ्रेंड्स, आज जूनागढ़ना लीनाबेन। हेलो लीनाबेन। हेलो, वेलकम टू द शो। थैंक यू। साथे साथे आपणी साथे छे लताबेन। हाय लताबेन, वेलकम टू द शो। थैंक यू। तो लीनाबेन, आजे तमे पकोड़ामां क्यूँ वेरिएशन अमारा दर्शकोने शीखवाडवा जई रह्या छो? आजे हुं त्रण वेरिएशन वाळा अलग अलग पकोड़ा लईने आवी छुं। एमां पहेला छे मिक्स वेजिटेबल पकोड़ा, बीजा छे बेबीकोर्नना छे, અને ત્રીજા છે ચીઝના પકોડા। શું વાત છે! એટલે આજે અમારા દર્શકોને પકોડાના ત્રણ ત્રણ વેરિએશન શીખવા મળશે, બહુ જ સરસ। અને લતાબેન, તમારા બંનેના નામમાં તો પ્રાસ મળે છે, લીનાબેન અને લતાબેન। રાશિ એક જ છે। રાશિ પણ એક જ છે, બહુ જ સરસ। તો તમે કઈ વાનગી લઈને આવ્યા? આજે હું રૂપી અંજીર અખરોટ હલવો બનાવવાની છું। અંજીર અખરોટ હલવો, ઓલરાઈટ। તો એની શું ખાસિયત છે? એની ખાસિયત એ છે કે દૂધીનો હલવો છે, બીટનો હલવો છે, પછી બોમ્બે હલવો છે, ગાજરનો હલવો છે, ક્રાંચી હલવો છે, બધા આપણે હલવા બનાવતા હોઈએ છીએ, પણ આ હલવો છે અંજીર અખરોટ હલવો છે, એટલે બીજા અંદર ડ્રાય ફ્રૂટ પણ આપણે નાખી શકીએ છીએ। રાઈટ, અને અંજીર અને અખરોટનું કોમ્બિનેશન પણ એકદમ નવું છે। હા, આમ પણ રીચ લાગશે એકદમ। તો લીનાબેન, તમારા બંનેની વાનગીઓ એકદમ યુનિક છે, તો શરૂઆત કોનાથી કરશું? લતાબેન મારાથી વડીલમાં છે, તો આપણે લતાબેનથી જ ચાલુ કરીએ। રાઈટ, તો ચાલો શરૂઆત કરી દઈએ। ચાલો। વરસાદની સીઝનમાં વાતાવરણ એકદમ ઠંડકથી ભરપૂર થઈ જતું હોય છે, અને આવા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ અંજીર અખરોટ હલવો ખાવા મળી જાય તો મજા જ આવી જાય। લતાબેન, તમે એક અનુભવી ગૃહિણી છો અને આટલો સરસ હલવો અમને શીખવાડવાના છો, પણ એ પહેલાં મારે જાણવું છે કે તમે બીજી શું પ્રવૃત્તિ કરો છો? બીજી પ્રવૃત્તિમાં રૂપી કહું તો અત્યાર સુધીના જિંદગીના 38 વર્ષ હું ગવર્મેન્ટ એમ્પ્લોય રહી ચૂકી છું, કમ્પ્લીટેડ માય જોબ, એન્ડ પહેલેથી જ અમે લોકો પાર્લર સાથે કરતા હતા, હું ને મારી ડોટર। મારી ડોટર અત્યારે એને સાસરે છે, પણ છતાંય મેં કન્ટિન્યુ રાખ્યું છે, અને એના લીધે મને એવું લાગતું નથી કે મારી પાસે કંઈ કામ નથી, હું સખત કામ કરું છું, અને એનાથી હું એક્ટિવ પોતે રહું છું, અને મારા ઘરે જે કોઈ બધા આવે છે લેડીઝ, એના કારણે મને એવું લાગે છે કે હું સો સગાની સગી છું। સગા બધા દૂર છે, પણ છતાં આ લોકોની સાથે આખો દિવસ મારો ક્યાં વયો જાય મને ખબર જ નથી પડતી। ખૂબ જ સરસ કહેવાય લતાબેન, તમારો ઉત્સાહ જોઈને મને ખરેખર આનંદ થયો, અને મને પર્સનલી એવી ગૃહિણી કે જેઓ મલ્ટીટાસ્કિંગ વુમન હોય એમની પાસેથી વાનગી શીખવાનો ખૂબ જ આનંદ મળે છે, કારણ કે વાનગીની સાથે સાથે અનુભવના અને ઘડતરના પાયા પણ એમની પાસેથી શીખવા મળે છે। અને આજે પણ મને તમારા અનુભવની વાતો જાણવા મળશે, એટલે મને ખૂબ જ મજા આવશે શીખવાની। તો ચલો શરૂઆત કરી દઈએ। ચલો, ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લીધું છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે દૂધમાં પલાળેલા અંજીર છે, અખરોટનો રફ ક્રસ ભૂકો છે, શુગર છે, ઘી છે, અને ડેકોરેશન માટે અંજીર અખરોટના ટુકડા છે, અને બદામનું કતરણ છે। સૌથી પહેલાં શું કરશું? ગેસ ઓન કરીશું। દૂધમાં પલાળેલા, ટોટલ દૂધ 1.5 લિટર છે, એમાં મેં થોડુંક દૂધ લઈને પલાળી દીધા છે, અને થોડું ક્રસ તેરા છે, રફ ક્રસ, એકદમ આપણે જેને કહીને કે સ્મૂધ ટેક્સચર નથી જોઈતું, થોડું ક્રંચ રાખવાના છે, થોડું ચંકી ટેસ્ટ આવે એ રીતના, એટલે અધકચરા ક્રશ કરે છે, રફ ક્રસ અંજીર ને। અને અંજીર કેટલા લીધેલા છે? અંજીર 100 ગ્રામ। બરાબર, અને તમે એને કેટલા કલાક પહેલા પલાળ્યા છે દૂધમાં? 2 કલાક જેવું પલાળ્યા, 2 કલાક, 2 કલાક જેવું પલાળ્યા। હવે રૂતિયામાં આપણે થોડું દૂધ ઉમેરીશું। કેટલું દૂધ ઉમેરવાનું છે લગભગ? ટોટલ બધું થઈને 1.5 લિટર જેવું દૂધ થશે। અચ્છા, એટલે જે આપણે અંજીર પલાળ્યા હતા અને અત્યારે ઉપરથી ઉમેર્યું એ ટોટલ થઈ ગયું। ઓકે, હવે રૂતિયામાં આપણે ખાંડ ઉમેરીશું। રાઈટ, દૂધ થોડું ઘટ થઈ ગયું, ઘટ થઈ ગયું છે, એટલે આ એપ્રોક્સિમેટલી ખાંડ 25 થી 30 ગ્રામ છે। ઓકે,
પછી તો જેટલું સ્વીટ ગમતું હોય એ પ્રમાણે, કારણ કે અખરોટ અને મિલ્કના ભાગની જ આપણે ખાંડ નાખીએ છીએ એમાં, બાકી અંજીર તો સ્વીટ હોય જ છે. હોય જ છે, રાઈટ. એટલે અત્યારે આપણે લગભગ એક બાઉલ જેટલી ખાંડ લીધેલી છે, અડધો અડધો બાઉલ જેટલું, નાનું અડધો બાઉલ જેટલી. ઓકે. અને ગણતરીથી આપણે કરીએ તો 25 થી 30 ગ્રામ. બરાબર. હવે ઋતુએ આપણે અખરોટ, રફ ક્રસ અખરોટનો ભૂક્કો છે એ ઉમેરીશું. આ 50 ગ્રામ છે. સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. ખરેખર મીઠી સુગંધ આવે. હવે રૂપિયા આપણે આમાં ઘી ઉમેરીશું. આપણે 50 ગ્રામ ઘી છે. ઓકે. આપણે ઉપરથી ઘી ઉમેરીએ છીએ. હા, ઉપરથી ઘી એટલે છૂટશે જલ્દી. હા. અને આની રીત પ્રમાણે જોઈએ તો ઉપરથી આપણે ઘી નાખીએ છીએ. અને એને કોન્સ્ટન્ટલી હલાવતા રહેવાનું. હા, નહીં તો બેસી જાય. બેસી જાય. બરાબર. હવે ઋત્વી આ થઈ ગયો છે હલવો. હવે આપણે આની નહીતર તો આને થોડોક હલાવશું તો એ સેટ થવા માંડશે, પીસ પડે એવો થઈ જાય ને. એટલે આપણે લાઈવ પીરસવો છે અને સોફ્ટ રહે એટલા માટે આપણે આમાં 2-3 ચમચી દૂધ ઉમેરીશું. ઓકે. એટલે આપણે લચકા પડતો કરવાનું છે. રાઈટ. જે મોહનથાળ લચકો થતો હોય છે, અળદિયા લચકો થતો હોય છે, સુખડી લચકો થતી હોય છે, આ જ રીતે થતી હોય છે કે જે ફ્લેમ ઉપર ભલે થોડો ગરમ પણ સેટ નહીં થાય. અને આ તમે માની લો કે આને તમારે સાંજે ખાવો છે તો ફરીથી માઇક્રોવેવમાં 1 ચમચી દૂધ નાખી અને માઇક્રોવેવમાં 30-40 સેકન્ડ મૂકી દો એટલે એકદમ ફ્રેશ લાગશે. અને આમ પાછું જોઈએ તો એ સેટ નહીં થાય. અને લચકા પડતો હલવો ખાવાની એની એક પોતાની મજા છે. હા, ગરમ ગરમ ચમચીથી આપણે સ્પૂનથી ખાઈએ તો મજા આવે છે. હા, હવે આ થઈ ગયું છે. હા, હવે થઈ ગયું છે ઋત્વી. હવે આપણે સર્વ કરીશું. ઓકે. ગેસ ઓફ કર. હા. હવે આપણે આને ગાર્નિશ કરીશું. હા, આ અંજીર અને અખરોટના પીસ જ છે, કારણ કે જે વસ્તુ છે એનું ડેકોરેશન બરાબર લાગે, સારું લાગે. હા. બદામનું કતરણ છે, એ થોડું છાંટીશું. બરાબર. તો ઋત્વી આ તૈયાર છે આપણો અંજીર અખરોટ હલવો. લતાબેન, તમે તમારા અનુભવના ઉંમરેથી આટલી સરસ વાનગી અમારી સાથે શેર કરી અને અખરોટ અને અંજીરના કોમ્બિનેશન સાથે ખૂબ સરસ હલવો બનાવ્યો, એના માટે થેન્ક યુ સો મચ. આ વાનગીનો સ્વાદ તો બેજોડ છે અને હું ખાતરી સાથે કહું છું કે જો તમે આને એક વખત ટેસ્ટ કરશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરો અને બનાવો અંજીર અખરોટ હલવો. બનાવવા માટે જોઈશે અંજીર અખરોટ હલવો. બનાવવા માટે જોઈશે દૂધમાં પલાળીને ક્રશ કરેલા અંજીર 100 ગ્રામ, અખરોટનો ભૂક્કો 50 ગ્રામ, ખાંડ 30 ગ્રામ, ઘી 50 ગ્રામ, દૂધ 1.5 લિટર. ગાર્નિશિંગ માટે અંજીર અખરોટના ટુકડા, બદામની કતરણ. અંજીર અખરોટ હલવો બનાવવાની રીત. સૌપ્રથમ કડાઈમાં દૂધમાં પલાળીને ક્રશ કરેલા અંજીર ઉમેરી થોડી વાર ચડવા દો. હવે થોડું દૂધ ઉમેરી થોડી વાર ચડવા દો. પછી દૂધ ઘટ્ટ થાય એટલે ખાંડ ઉમેરી હલાવી લો. ત્યારબાદ અખરોટનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી લો. હવે ઘી ઉમેરી હલાવી થોડી વાર ચડવા દો. પછી દૂધ ઉમેરી ચડવા દો. ચડી ગયા બાદ સર્વિંગ બાઉલમાં ઉમેરી અંજીર અખરોટના ટુકડા અને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે અંજીર અખરોટ હલવો. ગરમા ગરમ અંજીર અખરોટ હલવો શીખ્યા બાદ આપણે લતાબેનને સર્ટિફિકેટ તો આપવું જ પડે ને. તો અત્યારે આપણી સાથે છે એમના બેસ્ટ ફ્રેન્ડ હિનાબેન અને એમના ભાણેજ આશા. હેલો હિનાબેન. હેલો. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. હાય આશા, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. તમે એકદમ યુનિક કોમ્બિનેશનનો હલવો અમને શીખવ્યો છે એટલે તમને મળે છે ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ તરફથી આ સર્ટિફિકેટ, જે તમને આપશે તમારા બેસ્ટ ફ્રેન્ડ હિનાબેન. લતાબેન, તમને આ કુકિંગ માટે થઈને આજે સર્ટિફિકેટ મળી રહ્યું છે તો તમને કેવું ફીલ થાય છે? મને આજે બહુ જ ખુશી થાય છે આ સર્ટિફિકેટ આપે આપ્યું છે એના માટે કે મને મારી આખી જિંદગી જે મેં કુકિંગ કર્યું છે એનો જે નિચોડ જે મને મળ્યો હોય એટલી બધી મને ખુશી છે અને મારા માથાનો મને તાજ મળ્યો હોય એટલી ખુશી મને વ્યક્ત થાય છે. વાહ વાહ, શું વાત કહી તમે, ખરેખર બહુ જ સરસ વાત કહી અને અમને પણ એટલી જ ખુશી થાય છે કારણ કે અમને પણ આટલી સરસ વાનગી તમારી પાસેથી શીખવાનો લાવો મળ્યો એટલે તમને અમે આપવા જઈ રહ્યા છીએ આ ગિફ્ટ જે તમને આપશે તમારા ભાણેજ આશાબેન.
તમે ત્રણ વેરિએશનના પકોડા આજે અમારા દર્શકોને શીખવાડવાના છો, તે ત્રણ કયા છે ફરીથી ફટાફટ જણાવી દેશો? પનીર વેજીટેબલ પકોડા, ચીઝ પકોડા અને બેબી કોર્ન પકોડા. ત્રણ જાતના પકોડા આજે આપણે. હા, શરૂઆત કરી દઈએ. તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું છે? ચણાના લોટનું ખીરું છે, પનીર, કોબી, ગાજર, ઓનિયન, કોથમરી, કેપ્સિકમ છે, કોર્નફ્લોર છે, લીંબુનો રસ, ગરમ મસાલો, મીઠું, સાકર, તલ, મરી પાવડર અને લસણની પેસ્ટ. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો સૌથી પહેલાં કયા પકોડા બનાવશો? સૌથી પહેલાં આપણે ઋત્વી પનીર વેજીટેબલ પકોડા બનાવશું. ઓકે, શરૂઆત કરી દઈએ. ઋત્વી પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ઓકે, આપણે અત્યારે તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હા, ઓકે. ઋત્વી આ પનીર છે એને આપણા બાઉલમાં નાખી દઈશું. ઓકે, પનીર કેટલું લીધેલું છે? ઋત્વી 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. ઓકે, અને એને છીણી નાખ્યું છે. બરાબર. આ કોબી છે એને પણ છીણી નાખી છે, એ પણ આશરે 50 ગ્રામ જેટલી હશે. ઓકે, ગાજર છે, ગાજર બી છીણી નાખ્યું છે, આશરે 50 ગ્રામ જેટલું આ ગાજર હશે. 50 ગ્રામ જેટલું? હા, 50 ગ્રામ છે. રાઈટ. કોબી ગાજર બધાની ક્વોન્ટિટી સેમ જ રાખી છે. હા, ઓનિયન છે, ઓનિયનને મેં ઝીણું કટિંગ કરી લીધું છે. ત્યારબાદ કેપ્સિકમ છે એને પણ મેં ઝીણું કટિંગ કરી લીધું છે. ઓકે, એ કેટલા લેવાના છે? એ પણ 50 ગ્રામ જેટલા. બરાબર. અને કોથમરી છે ઝીણી સમારેલી. હા, 5 ગ્રામ જેટલી કોથમરી છે ઝીણી સમારેલી. ઓકે, હવે આમાં આપણે બધું મસાલો કરશું. ઋત્વી, હા, સાકર છે કેટલી લીધેલી છે? પ્રમાણસર. જરૂર મુજબ, જરૂર મુજબ મીઠું પણ જરૂર મુજબ જ લેશું આપણે. ગરમ મસાલો છે. ઓકે, એ કેટલો લેવાનો છે? ગરમ મસાલો પણ જેવું તમને સ્પાઈસી વધારે ભાવતું હોય તો એ પ્રમાણે લેવાનું, માઇલ્ડ ભાવતું હોય તો એ રીતે. બરાબર. અત્યારે તમે 1 ચમચી જેટલો લીધો? હા, 1 ચમચી જેટલું છે. હા, 1/2 ચમચી જેટલો મરી પાવડર નાખ્યો છે. ઓકે, તલ આપણે 1/2 ટીસ્પૂન જેટલા નાખશું. હા, અને લીંબુનો રસ છે 1/2 ચમચી જેટલો છે, અને લસણની પેસ્ટ. લસણ જો વધારે ભાવતું હોય તો તમે વધારે બી નાખી શકો છો. હા, જરૂર મુજબ લસણની પેસ્ટ નાખી શકાય. ઓકે, આ બધાને આપણે મિક્સ કરી દઈશું. શ્યોર. હવે આના ઋત્વી આપણે નાના નાના ગોળા વાળશું. અચ્છા, અને ગોળામાં આપણે જેમ કરશું ને તેમાંથી થોડુંક પાણી નીકળશે, તો એ પાણી આપણે નીચોવી નાખશું. ઓકે, એટલે આપણને તળતી વખતે બહુ વાંધો ન આવે. પાણી નીતારતા જવાનું છે. હા, પાણી નીતારતા જવાનું છે. હા, એટલે ગોળા. હા, ઋત્વી હવે એને આપણે છે ને કોર્નફ્લોરમાં રગદોળી લઈએ. ઓકે, આ ચણાના લોટનું ખીરું છે. હા, એમાં મેં ચણાનો લોટ, અજમો, મરી પાવડર, મીઠું અને કોથમરી નાખ્યા છે. ઓકે, અને એને થોડુંક જાડુ રહેવા દેશું તો જ એ મજા આવશે ખાવાની. બરાબર, એટલે કન્સિસ્ટન્સી. હા, કન્સિસ્ટન્સી થોડીક થીક રાખવાની છે આપણે. ઓકે, ખીરામાં એને કોટ કરીને તળવાના છે, રાઈટ? હા. આ રીતે આપણે બીજા બધા ભજીયા તળી લઈશું. ઋત્વી, ઓકે, આપણે એક જ તળીએ છીએ ને એક જ કોટ કરીએ છીએ, એવું શા માટે? કારણ કે નહીતર આ બધું છૂટું પડી જશે, જે અંદર આપણે જે બધું વેજીટેબલ મિક્સ કર્યું છે એ બધું છૂટું પડી જશે. બરાબર. ઋત્વી રેડી છે આ ગરમા ગરમ પનીર વેજીટેબલ પકોડા? બહુ જ સરસ લાગી રહ્યા છે, મને તો અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ ગઈ. ફ્રેન્ડ્સ, પનીર વેજીટેબલ પકોડા તો તૈયાર છે, પણ હજુ આપણે ચીઝ પકોડા અને બેબી કોર્ન પકોડા શીખવાના બાકી છે. અને હવે આપણે શીખીશું ચીઝ પકોડા અને બેબી કોર્ન પકોડા. તો લીનાબેન, હવે આપણે કયા પકોડા શીખવાના? હવે આપણે ચીઝ પકોડા શીખવાના છે. એમાં છે આ ચીઝની સ્લાઈસ, ટમેટો, કેપ્સિકમ અને ઓનિયન. હા, અને આ ત્રણ વસ્તુને મેં ટૂથપીકમાં ભરાવીને રાખી છે. બરાબર. એની ઉપર આપણે મરી પાવડર અને મીઠું છાંટીશું. આ પ્લાસ્ટિકમાં જ રાખીએ તો વધારે સારું. હા, નહીતર ચીઝ છે ને આખું ઓગળી જાય છે. રાઈટ. અને થતું નથી. હા, તળતી વખતે જ ચીઝ કાઢવાનું છે. આવી રીતે મૂકવાનું છે. હા, આ ચારે બાજુ ફોલ્ડ કરવાનું છે. ઓકે,
પ્લાસ્ટિક માંથી કાઢી નાખશું ને, હા, તો આ બધું ચોટી જાય છે. ઓકે, બરાબર. ત્રણેય વેજીટેબલ્સ કવર થઈ જાય એ રીતે એને ફોલ્ડ કરી દેવાનું છે. આવી રીતે જ આપણે બીજું ચીઝ પણ કરી લેશું. ઓકે, આ રેડી થઈ ગયા છે આપણા ચીઝ પકોડા. હવે એને આપણે ચણાના લોટમાં ડીપ કરશું. અગાઉ જે ખીરું આપણે તૈયાર કર્યું, હા, અગાઉ જે ખીરું તૈયાર આપણે કર્યું છે એમાં જ. બરાબર. અને આજુબાજુ આ ચણાનું લેયર મૂકી દેશું. ઓકે, ટૂથપીકની સાથે જ તળીશું આપણે. હા, ટૂથપીકની સાથે, એટલે ખાવામાં પણ આપણને ઈઝી પડે. હા, બરાબર છે. આવી રીતે બીજું પણ કરી લેશું. હા, ટૂથપીકથી રૂથવી મૂકવાના પણ ઈઝી પડે છે. હા, ટીનાબેન, યુઝ્યુઅલી જે ચીઝ પકોડા બનતા હોય છે એ ચીઝને છીણીને પછી અંદર સ્ટફિંગ કરીને બનાવતા હોય છે, તમે આખી અલગ જ રીતે બનાવ્યું છે. બહુ જ નવીન આઈડિયા છે. તો આપણા પનીર વેજીટેબલ અને આ ચીઝ પકોડા રેડી છે. અને હવે આપણે બેબીકોર્નના પકોડા કરશું. ઓકે, આ બેબીકોર્ન છે એને આપણે 10 મિનિટ પાણીમાં ઉકાળી લીધા છે. ઓકે, એટલે એ સોફ્ટ થઈ જાય. હા, બરાબર. અને એને તમે વચમાંથી સ્લાઈસ કરી દીધા છે. હા, સ્લાઈસ કરી દીધા છે. હા, મોટા મોટા હોય એને વચ્ચેથી સ્લાઈસ કરી નાખ્યા. બરાબર. આને પણ ચણાના લોટના ખીરામાં ડીપ કરીને આપણે તળીએ છીએ, રાઈટ? હા. ઓકે, ઋત્વી, આપણા ત્રણેય પકોડા રેડી છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. શ્યોર. આ પહેલાં આપણે પનીર વેજીટેબલ પકોડા છે, હા, એને સર્વ કરીશું. ઓકે, ત્યારબાદ ચીઝ પકોડા. આપણા બેબીકોર્ન પકોડા છે એ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ચોક્કસ. ઋત્વી, આ છે આપણા મિક્સ પકોડા. લીનાબેન, બહુ જ ટેમ્પટિંગ લાગી રહ્યા છે અને પકોડાના ત્રણેય વેરિએશન તમે એકદમ યુનિક બનાવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. વરસાદની રંગબીની મોસમમાં તમે પણ આ વાનગીનો આસ્વાદ માણો અને બનાવો મિક્સ પકોડા. બનાવવા માટે જોઈશે મિક્સ પકોડા, બનાવવા માટે જોઈશે પનીર વેજીટેબલ પકોડા. બનાવવા માટે ચણાના લોટનું ખીરું 1 બાઉલ, છીણેલું પનીર 100 ગ્રામ, છીણેલું કોબીજ 50 ગ્રામ, છીણેલું ગાજર 50 ગ્રામ, સમારેલી ડુંગળી 50 ગ્રામ, સમારેલું કેપ્સિકમ 50 ગ્રામ, સમારેલી કોથમીર 5-10 ગ્રામ, ખાંડ જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો 1 ચમચી, તેલ જરૂર મુજબ, મરી પાવડર 1/2 ચમચી, તલ 1/2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, લસણની પેસ્ટ 1/2 ચમચી, કોર્નફ્લોર જરૂર મુજબ. ચીઝ પકોડા બનાવવા માટે ચીઝ સ્લાઈસ 4-5 નંગ, સ્ટીકમાં ભરાવેલા ડુંગળી કેપ્સિકમ અને ટામેટાની સ્લાઈસ 4-5 નંગ, મીઠું અને મરી પાવડર જરૂર મુજબ. બેબીકોર્ન પકોડા બનાવવા માટે બાફેલી બેબીકોર્ન 4-5 નંગ. ચણાના લોટનું ખીરું બનાવવા માટે ચણાનો લોટ 250 ગ્રામ, અજમો 1/2 ચમચી, મરી પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, સોડા 5 ચમચી, કોથમીર જરૂર મુજબ. મિક્સ પકોડા બનાવવાની રીત. પનીર વેજીટેબલ પકોડા બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે બાઉલમાં છીણેલું પનીર, છીણેલી કોબીજ, છીણેલું ગાજર, સમારેલી ડુંગળી, સમારેલું કેપ્સિકમ, સમારેલી કોથમીર, ખાંડ, મીઠું, ગરમ મસાલો, મરી પાવડર, તલ, લીંબુનો રસ અને લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. પછી મિશ્રણના ગોળા વાળી લો. ત્યારબાદ ગોળાને કોર્નફ્લોરમાં રગદોળી દો. હવે ગોળાને ચણાના લોટના ખીરામાં ડીપ કરી તેલમાં ડીપ ફ્રાય કરી લો અને પ્લેટમાં કાઢી લો.
चीज पकोड़ा बनावा माटे स्टीक में भरावेली डूंगी कैप्सिकम अने टामेटानी स्लाइस उपर मीठू अने मरी पाउडर भभराव पची चीज स्लाइस थी कोटिंग करी चनाना लोटना खीरा में डीप करी तेल में डीप फ्राई करी प्लेट में काढ़ी लो। बेबी कॉर्न पकोड़ा बनावा माटे बाफेला बेबी कॉर्न ने चनाना लोटना खीरा में डीप करी तेल में डीप फ्राई करी लो अने प्लेट में काढ़ी लो। हवे पनीर वेजिटेबल चीज अने बेबी कॉर्न पकोड़ा ने सर्विंग प्लेट में मूकी चटनी अने सॉस साथे सर्व करो। तो तैयार छे मिक्स पकोड़ा। अत्यारे अपनी साथे छे लीना बेन ना हस्बेंड हितेश भाई अने एमनी स्वीट डॉटर हिताली। हेलो हितेश भाई, वेलकम टू द शो। हाय हिताली, केम छे? मजा में। लीनाबेन, आजे तमे अमारा दर्शकोने वरसादमां खावानी एकदम मजा पड़ी जाय एवा सरस मजाना पकोड़ा शीखव्या छे, एटले फ्लेवर्स ऑफ गुजरात पावर्ड बाय फॉर्च्यून कपासिया तेल तरफथी तमने मळे छे सर्टिफिकेट, जे तमने आपशे तमारा हस्बेंड हितेशभाई। कॉन्ग्रेच्युलेशन। थैंक यू वेरी मच। हूँ फ्लेवर्स ऑफ गुजरातनो खूब खूब आभार मानू छू आ सर्टिफिकेट माटे। अने हवे मारी एवी इच्छा छे कि हूँ आ आगळ खूब ज आ क्षेत्रमां આગળ વધું અને કોઈ પણ રીતે કોઈ બીને ચેલેન્જ કરી શકું છું કે હું પણ આ ક્ષેત્રમાં આગળ આવી શકું છું, અને એના માટે હું મારા ખાસ મારા હસબન્ડને થેન્ક યુ કહેવા માંગુ છું, જેણે મને કોઈ બી ક્ષેત્રમાં આગળ વધવા માટે હંમેશા મારું ઇન્સ્પિરેશન બન્યું છે, અને એના માટે હું ખૂબ ખૂબ આભાર માંગુ છું। બહુ જ સરસ, હસબન્ડનો સપોર્ટ મળે તો એ ગૃહિણી ખૂબ મોટા શિખરો પાર કરી શકે છે, અને તમે વધારે ને વધારે પ્રગતિ કરો એટલે ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ તરફથી તમને મળે છે આ ગિફ્ટ, જે તમને આપશે તમારા ડોટર હિતાલી। થેન્ક યુ લીનાબેનને તો આ સર્ટિફિકેટથી ઇન્સ્પિરેશન મળ્યું જ છે, પણ અમને પણ ઇન્સ્પિરેશન મળે છે જ્યારે તમારા જેવી ગૃહિણી અમારા શોમાં પાર્ટિસિપેટ કરે છે। તો તમે પણ અમારા શોમાં ભાગ લો અને લખી મોકલો તમારી રેસિપી આ સરનામે। ફ્લેવર્સ ઓફ ગુજરાત ઈ ટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015। તમે મેસેજ દ્વારા પણ વ્યક્તિગત કે ગ્રુપમાં ભાગ લઈ શકો છો। તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ ટાઈપ કરી અમને 5626359 પર મોકલી આપો। કેવું છે? મસ્ત છે, બહુ જ સરસ। ફ્રેન્ડ્સ, ગૃહિણીઓની બનાવેલી વાનગી તેમના બાળકો હોંશેથી ખાય અને એમને ભાવે એ જ એમનો ખરો રિવોર્ડ હોય છે, અને બાળકો જ કદાચ ગૃહિણીઓના ઇન્સ્પિરેશન બનતા હોય છે આવી જ નિત નવીન વાનગીઓ બનાવવા માટે। તો આવી જ રેસિપીઝ લઈને હું ફરીથી આવીશ ફ્લેવર્સ ઓફ ગુજરાત પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલના હવે પછીના એપિસોડમાં। ટિલ ધેન